આપણે પોષણ લઈએ છીએ, શું કામ કરતા? પોષણ માંથી આપણે ઉર્જા મેળવીએ છીએ, પણ હવે પોષણ આપણા શરીરમાં જાય છે તો કઈ રીતે અમારી ઉર્જા બને છે, કઈ રીતે કાર્ય કરે છે, આ વસ્તુ આપણે મિત્રો શીખવાની છે. એટલે આજે આપણે શીખશું, આપણો વિષય છે પાચન તંત્ર. કે ભાઈ આપણા શરીરનું પાચન તંત્ર કઈ રીતે કામ કરે છે, ખોરાક મોઢામાં આવે છે ને કઈ રીતે કામ કરે છે, કઈ રીતે આપણા શરીરને ઉર્જા મળે છે, અથવા જે ખોરાક ઉપયોગમાં નથી લેવાતો એ ખોરાકનું શું થાય છે, અને જે ખોરાક ઉપયોગમાં લેવાય છે તે કઈ રીતે કામ કરે છે, આ વસ્તુ આપણે આજે બધી શીખવાની છે. એના માટે આપણે ઘણી ચાર્ટ પણ ભરેલો છે. વસ્તુને ચાવવા અને નાના નાના કટકા કરવાનું કામ શરૂ કરી દે. કારણ કે મોઢાથી શરૂઆત થાય એટલે સૌથી પહેલું કામ આવશે દાંત. પહેલું સ્ટેપ છે દાંત, તો દરેકે દરેકનો નાનો નાનો કટકો કરશે જેથી અંદર જઈને આરામથી પાચન થઈ શકે. હવે દાંત નાના નાના કટકા કરશે, હવે અન્નનળી દ્વારા અંદર જશે, પણ એ ખોરાક એમનો કોરે કોરો અંદર લઈ જવો એ અઘરી વસ્તુ છે. તો શું થાય છે કે ખોરાકને ભીનો કરો. એટલા માટે આપણે ખ્યાલ હોય જો આપણે ઘણી વખત કહેતા હોય જમતા કે માટે છાશ કે દૂધ પીવી જોઈએ, શું કામ? એનું કારણ કે ખોરાક ભીનો થાય, ખોરાક ભીનો થાય ને એટલે શરીરમાંથી અંદર આરામથી ઉતરી શકે, એટલા માટે. બરાબર છે મિત્રો? તો ચાલો હવે ખોરાક અંદર ભીનો થાય છે કેના દ્વારા? લાળ રસ દ્વારા. એમાં લાળ રસ ભેરવા રસ ભેરવામાં આવે છે. લાળ ભેરવામાં આપણે કહેતા કે સારી વસ્તુ છે ને, આપણને થતો જાણ મોઢામ લાળ આવે છે, એક પ્રકારની ગ્રંથિ છે જે લાળ રસ ભેળવે છે. પણ જેથી ખોરાક ભીનો થાય છે એને શું જે ભેળવે છે, કોણ ભેળવે છે? ઉત્સેચક. જે ઉદીપકો દ્વારા એટલે ખોરાક ભેળવવામાં આવે છે એટલે એને આપણે શું કહેશું? ઉત્સેચક. ચાલો આટલો થયો. મોઢામાં આવ્યો, ખોરાક લીધો, દાંત દ્વારા નાના નાના કટકા થયા, નાના કટકા થઈ ગયા, ઓકે સરસ. ચાલો પછી ખોરાક ભીનો કરી દીધો ઉત્સેચકો એ, હવે અંદર આવે છે. અંદર આવે છે ભાઈ પેલા ગળા પાસે, ગળા પાસેથી બે ભાગ પડે. ક્યાં બે ભાગ પડે? એક શ્વાસ નળી અને બીજી અન્નળી. શ્વાસ નળી અને અન્નળી. તો આપનો પ્રશ્ન થાય છે એક જગ્યાએથી બે ભાગ પડે તો શ્વાસ નળીમાં કેમ ખોરાક વયો નથી જતો? એવું પણ બની શકે ને કે શ્વાસ નળીમાં પણ ખોરાક વહી જવો જોઈએ રસ્તા બે, તો અડધો અન્નળીમાં અડધો શ્વાસ નળીમાં? ના, એવું નહીં. શું કામ? અન્નળી અને શ્વાસ નળી ની પાસે, અન્નળી પાછળના ભાગમાં, શ્વાસ નળી આગળના ભાગમાં હોય, ત્યાં પાસે એક ઘાંટીના ઢાંકણ આવેલું હોય છે. શું હોય છે? અન્નળી પાસે ઘાંટી ઢાંકણ આવેલું હોય છે. હવે ઘાંટી ઢાંકણ શું કરે? કે જેવો આવે ને બરાબર, શ્વાસ નળીના રસ્તો બંધ કરી દે. તો ભાઈ બે રસ્તા છે, તો બે રસ્તા હોય તો શ્વાસ નળી સાઈડનો જે રસ્તો છે એ રસ્તો બંધ કરી દેશે. એટલે શું? ખોરાક શ્વાસ નળીમાં જઈ શકે નહીં અને બધે બધો ખોરાક આપણો અન્નળીમાં વયો જાય. ચાલો અન્નળીમાં ખોરાક ગયો તો એમાં એની આખી જે નળી છે અહીંયાથી લઈ અહીંયા સુધી જે નળી છે એમાં લયબદ્ધ રીતે વ્યવસ્થિત રીતે ધીમે ધીમે ખોરાક આવશે. ધીમે ધીમે એક જાત કે છે બળનાળી હોય કે આખી આખો એક જાત કોઈ ગયો નહીં. આપણે એક એક બટકો લઈ છે, નાના 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 કટકા થાય છે અને ખોરાક ધીમે ધીમે એક એક થોડો નાનો નાનો કટકો ધીમે ધીમે અન્નળીમાંથી જઠર દ્વારા ઉગે છે. ઉભે હવે અન્નળી પછી શું આવશે? જઠર. જઠર છે ને વિસ્તૃત ભાગ છે, ત્યાં એક મોટો પ્રદેશ માં બની ગયો. અન્નળી માં પ્રદેશ જેવો થઈ ગયો છે, પ્રદેશ માં આવી બધો જ ખોરાક ત્યાં ફેલાઈ જશે. પણ જઠર સંકોચન પામે, વિસ્તૃત થાય, આવું બધી માં ક્રિયા થાય છે. એટલા માટે થશે શું? જઠર માં અંદર ને અંદર જે છે ખોરાક એ વલોય આવે છે, અંદર અંદર ભય રાખે છે. શું કામ? જેટલું અંદર અંદર ભરશે ને એટલું એ આરામથી પાચન થઈ શકશે. જેટલું અંદર અંદર ભરશે એટલું આરામથી પાચન થઈ શકે. હવે જઠર માં પાચન થાય, પણ જઠર માં અંદર બીજી ત્રણ વસ્તુ હોય,
તમે જઠરમાં શું હોય તો બંને પાચન થાય એટલે હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક એસિડ એસિડિક એસિડ ઉત્પન્ન કરશે બીજું તો ભાઈ એટલે પેપ્સિન જે શું કરે છે પેપ્સિન શું કરે છે તો કે પ્રોટીન પાચક છે જે ખોરાકમાં જે પ્રોટીન છે એનું પાચન કરશે શું કરશે પાચક અને શ્લેષ્મા શ્લેષ્મા નું કાર્ય શું ભાઈ આ એસિડિક એસિડ અહીંયા ઉત્પન્ન થતું હાઇડ્રોક્લોરિક એસિડ એ આપણી જઠરની દીવાલને અડે તો બળતરા કરવાનું કામ થાય છે તો બળતરા થતી હોય તો બળતરા સાથે રક્ષણ કોના મદદથી મેળવવામાં આવશે શ્લેષ્માની મદદથી કોની મદદથી મેળવવામાં આવશે શ્લેષ્માની મદદથી કે ભાઈ અહીંયાથી બળતરા જે ઉત્પન્ન થતી હોય હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક એસિડ ઉત્પન્ન થઈ જાય શરીર માટે જરૂરી તો ભાઈ એની સાથે જઠરને બળતરા થશે વધારે પડતું બળતરા સાથે રક્ષણ કરવાનું કામ શું કરવાનું શ્લેષ્મ એટલે ક્યારેક આપણે જો વધારે પડતું તીખું ખાઈ લઈએ ને એટલે ભાઈ શ્લેષ્માની કેપેસિટી બહાર આવી ગઈ એટલે વધારે પડતું તીખું ખાઈ લઈએ ને તો આપણે અંદર એમ થાય છે પેટમાં ભરે છે અંદર ગરમી ઉત્પન્ન થઈ ગઈ શું કામ કે વધારે તીખું ખાવાથી જઠરમાં તકલીફ પડતી હોય છે એટલા માટે ચાલો હવે એના પછી આગળ વધીએ તો જઠરમાંથી ખોરાક કેમાં આવશે નાના આંતરડામાં કેમાં આવશે નાના આંતરડામાં અને એના પછી આવશે મોટો મોટો આંતરડો એટલે સ્વાભાવિક કામ કેમ થાય છે નાનો આંતરડો કેવું નાનું હશે મોટો આંતરડો કેવું મોટું હશે અને નાનું આંતરડું છે ને એની લંબાઈ અંદાજે 7 મીટર જેટલી થાય કેટલી થાય 7 મીટર જેટલી અને મોટા આંતરડાની લંબાઈ 1.5 મીટર તો આપણે પ્રશ્ન થાય છે નાના આંતરડાની લંબાઈ 7 મીટર મોટાની 1.5 મીટર તો આવું કેમ તો ભાઈ આ લંબાઈના આધારે નહીં પહોળાઈના આધારે છે કેના આધારે છે પહોળાઈના આધારે કારણ આ આંતરડાની પહોળાઈ ઓછી હશે મોટા આંતરડાની પહોળાઈ વધુ હશે હવે અંદર આવે અંદરના ભાગમાં નાનું આંતરડું છે તો એક નાનું નાનું ગૂંચળું વળી ગયું એ રીતનું ગૂંચળું વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું હશે ઘણી વખત દોરીનું ગૂંચળું વળી ગયું હોય પણ વ્યવસ્થિત રીતે લયબદ્ધ ગોઠવાયેલું હશે સૌથી મહત્વનો ભાગ આપણો નાનું આંતરડું અહીંયા વ્યવસ્થિત રીતે છેલ્લું ખોરાક પાચનનું છેલ્લું કાર્ય અહીંયા થાય છે ખોરાક નું પાચન અહીંયા થાય નાના આંતરડું નાના આંતરડામાં ખાસ અમુક વસ્તુ ફેરફાર આવે દરેકમાં નાના આંતરડાની લંબાઈ સરખી હોય એવું જરૂરી નથી એમાં એને મદદ કરે છે કોણ મદદ કરે છે યકૃત અને સ્વાદુપિંડ કોણ મદદ કરશે યકૃત અને સ્વાદુપિંડ જેની મદદથી એક ખોરાક યકૃત અને સ્વાદુપિંડ છે એ નાના આંતરડાની બહારના ભાગમાં છે પણ એની મદદથી જે પાચનનું કાર્ય કરે છે થાય છે શું તે નાનું આંતરડામાં દરેક પ્રાણીમાં સરખું એવું જરૂરી નથી અલગ અલગ પ્રાણીમાં એની લંબાઈ અલગ અલગ હોય છે તો ભાઈ કેમાં વધારે હોય કેમાં ઓછી હોય તો જો શાકાહારી હશે ને જે પ્રાણી શાકાહારી હશે ને એમાં સેલ્યુલોઝ નું પાચન કરવાનું શાકાહારી બધા શાકાહારી ખોરાક લે ને એમાં સેલ્યુલોઝ નું પ્રમાણ સેલ્યુલોઝ નું પાચન કરવું હોય એમાં આંતરડાની લંબાઈ વધારે હશે એનું આંતરડું મોટું હશે નાના આંતરડાની વાત કરીએ છીએ ભાઈ જે કોઈ જે પ્રાણી શાકાહારી છે શાકાહારી હોય તો એને સેલ્યુલોઝ નું પાચન કરવાનું હોય છે એટલે સેલ્યુલોઝ નું પાચન કરવા માટે એના માટે એનું આંતરડું કેવું આવશે મોટું અથવા જે માંસાહારી છે તો એને સેલ્યુલોઝ નું પાચન ન કરે તો માંસ જ ખાય છે તો ચરબી જ ખાશે એ તો ચરબી ખાય છે એને સેલ્યુલોઝ નું પાચન આવશે ને સેલ્યુલોઝ નું પાચન કોણ આપે જે શાકાહારી રીતે માંસાહારી ને તો કોઈ પ્રાણી જ ખાવાનું છે કોઈ માંસ જ ખાવાનું છે તો એના માટે એને જરૂર પડશે ને એનું નાનું આંતરડું પ્રમાણ નાની જ હશે એમાં કોઈ બહુ મોટું હશે ને તો નાનું આંતરડામાં મોટું કોનું પ્રમાણ શાકાહારી હોય તો એનું આંતરડું મોટું હોય માંસાહારી હોય તો એનું આંતરડું નાનું હોય રેડી આટલું વસ્તુ છે સૌથી મહત્વનો ટોપિક પાસે નાનું આંતરડું બરાબર આપણે રિપીટ કરીએ ક્યાંથી ખોરાક શરૂ થાય મુખથી મુખમાં પેલા કોણ કામ કરે દાંત દાંત શું કરશે નાના નાના કટકા કરશે પછી ખોરાક ભીનો થાય ભીનો કરે છે એટલે લાળ રસ ઉમેરાય છે એમાં જે ઉમેરે છે આપણે શું કહેશું ઉત્સેચક એટલે ભીનો થઈને આરામથી આવે આપણે ક્યારે ગોતરા જતી તો આપણને થતું હોય કે પાણી પી અથવા કે છાસ પી અથવા દૂધ પી શું કામ એટલે ખોરાક ભીનો થાય એને અનળીમાં ઉતરવું સહેલું પડે એટલે અનળી બીજું છે બધું આપણું મકોમ હોય છે કામ કરે છે ઘાટી ઢાંકણ શું કાર્ય કરે છે કે ભાઈ અન્નનળીમાં જ ખોરાક મોકલે છે શ્વાસ નળીમાં ખોરાક જવા દેતો નથી શ્વાસ નળીનો રસ્તો બંધ કરી આપે છે પછી જઠર જઠરમાં ક્યાં કામ પડે એ છે હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક એસિડ ઉત્પન્ન કરે છે પેપ્સિન જે શું કરે છે પ્રોટીન પાચક અને શ્લેષ્મ તો ભાઈ જે એસિડિક એસિડ જે એસિડ નું પ્રમાણ ઉત્પન્ન થાય છે બરાબર
તેનાથી જઠરની દીવાલનું રક્ષણ કરે છે. પછી નાનો આંતરડો, નાનો આંતરડો ખોરાક આવે છે, નાનો આંતરડો વ્યવસ્થિત ક્રમબદ્ધ ગોઠવાયેલું હોય છે અને પોતાનું કાર્ય કરે છે. એની મદદથી યકૃતની સ્વાદુપિંડી, અને એમાં પાછા બે ભાગ કે ભાઈ શાકાહારી અને માંસાહારી. શાકાહારી હોય તો તેને જૈવિક વસ્તુનું પાચન કરવાનું અને એનું આંતરડું મોટું હોય. માંસાહારી માંસ જ ખાવ, ચરબીનો ભાગ જ કરવો છે, ચરબીનો ભાગ જ કરવાનો હોય છે, એનો જ ખોરાક લેવો છે. એને સેલ્યુલોઝનું પાચનની જરૂર નથી. એના આંતરડાની લંબાઈ કેવી હોય છે? નાની હોય છે. હવે આમાં તેલી પદાર્થો, તેલી પદાર્થનું પાચન કોણ કરે છે? લાઇપેઝ. જે ઉત્સેચકનું શું નામ છે? લાઇપેઝ. ભાઈ નાના આંતરડામાં તેલી પદાર્થ આવે તો લાઇપેઝ, એનો લાઇપેઝ નામનો ઉત્સેચક છે જે એનો પાચન કરે છે. હવે નાના આંતરડામાં આટલી વસ્તુ થઈ. હવે એ પાચન થયા પછી એમાં રસાંતર આવેલો હોય છે. શું આવેલો હોય છે? રસાંતર. ખોરાક પાચન થઈ ગયું, ઓકે ચાલો. હવે એમાંથી ઉર્જા બને છે, હા, તો એને રસાંતર આવેલા. રસાંતર શું કહે છે? એ ઉર્જાને ઉર્જા સ્વરૂપે શરીરના દરેકે દરેક કોષને, દરેકે દરેક પેશીઓને, દરેક ખૂણે આ ઉર્જાનું વહન કરે છે. એક જગ્યાથી બીજી જગ્યા તમામ ઉર્જા મોકલે છે. કોણ મોકલે છે? તો ભાઈ નાના આંતરડામાં આવેલા રસાંતરો દ્વારા રુધિરવાહિનીઓમાં, દરેક રુધિરવાહિનીઓમાં ઉર્જા પુગાડે છે. એટલે આપણે આખા શરીરને ઉર્જા મળે છે. આપણે ઘણા વખત લાંબો સમય ન ખાય તો આપણા શરીરને ઉર્જા મળતી ન હોય, પરિણામે આપણે નબળાઈ આવે છે, બરોબર? ચાલો. અને એમાંથી ગ્લુકોઝ બને છે. ગ્લુકોઝ એટલે કે ભાઈ શરીર શરીરમાં મળતી ઉર્જા. આપણા માનવ શરીરમાં શું થશે? આપણે સંપોષણ જોયું હતું, સ્વયંપોષી પોષણમાં શું હતું? વનસ્પતિમાં જે ઉર્જા થાય છે, સ્ટાર્ચ કોણ બાબતે થાય છે? સ્ટાર્ચ કોણ રૂપે. જે આપણામાં કઈ રૂપે થશે? ગ્લુકોઝ રૂપે. જે જરૂર પડે ત્યારે આપણે એને વાપરી શકીએ છીએ. અને એક જગ્યાથી બીજી જગ્યા દરેકે દરેક ઉર્જા પહોંચાડવાનું કામ કોણ કરે છે? રસાંતરો. ચાલો, પાચન થઈ ગયું, ઓકે. પાચન થઈ ગયા બાદ હવે આપણે આગળ વધીએ કે ભાઈ દરેક ખોરાક નું પાચન થઈ જ જાય છે? આખા ખોરાક પાચન પાચન પામશે? ના, કે અમુક ભાગ અપાચિત રહી ગયો, એટલે દરેક નો ભાગ પાચન થતો નથી. એ ભાગ હવે ક્યાં આવશે? નાના આંતરડામાંથી મોટા આંતરડામાં. મોટો આંતરડો શું કામ કરશે? તો ભાઈ એમાંથી જે પાણી હોય, પાણી નાના આંતરડામાંથી જે અપાચિત પદાર્થ બહાર આવે છે, પાણીનું શોષણ કરી લે. એટલે શું? શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહી. હવે ક્યારેક એવું બને કે આપણે ખબર હોય કે ભાઈ પાણી શરીર અમુક ટાઈમ સુધી પાણી ન મળે તો પાણીની ઘટ આવે શરીરમાં, અને આપણે ડિહાઇડ્રેશનની તબિયત થાય, શરીરમાં પાણી ઘટી ગયું એમ આપણે કહે. એટલે આ મોટો આંતરડો પાણીની માત્રાને જાળવી રાખશે, જેમાં પાણી આવશે, પાણીનું પોષણ છે, શોષણ કરી લેશે. ચાલો, આટલું થઈ ગયું. પછી હવે જે ભાગ પાચન પામતો નથી એનું શું થશે? મળદ્વાર દ્વારા શરીરમાંથી એનો નિકાલ થશે. હવે જે ભાગ નથી પામતો અપાચિત છે, કારણ કે અપાચિત પદાર્થ શરીરમાં રહીએ તો પણ શરીરને નુકસાન કરે, તો એ ભાગને જગ્યા રોગે અથવા બીજા કાર્યમાં વિઘ્ન આપે, એટલા માટે મળદ્વાર દ્વારા એનો શરીરમાંથી નિકાલ થશે. રેડી વિદ્યાર્થી મિત્રો, ચાલો ફટાફટ આપણે વગર રિપીટ કરીએ. પાછો ભાઈ પહેલું સ્ટેપ, મોં દાંત અને નાના ટીકા કરે, લાળ રસ લાળ ભેળવી દઈએ, લાળ ગ્રંથિ આવેલી હોય કોણ કરશે? જે જૈવ ઉદ્દીપક દ્વારા કાર્ય કરવામાં આવે છે એને શું કહેવાય? ઉત્સેચક. ત્યારબાદ કોણ આવશે? અન્નળી. અન્નળીમાં ઘાટી થાકેલ હોય શું કાર્ય કરે છે? તો એ દરેક ખોરાકને અન્નળીમાં જ મોકલે છે, શ્વાસ નળી બંધ કરી દે છે. પછી જઠર, જઠર એટલે કુલો પ્રદેશ, કુલો ભાગ, એમાં બધો ખોરાક આવીને ફેલાઈ જાય અને અંદર હોલોવાય, અંદર વળવાશે, શું મળશે? HCl, પેપ્સિન, ફ્રેશમાં શું કાર્ય કરે છે? હાઇડ્રોક્લોરિક એસિડ છે, એસિડિક એસિડ મળે છે. પેપ્સિન તો પ્રોટીન પાચક છે, પ્રોટીનનું પાચન કરે છે. ફ્રેશમાં, ફ્રેશમાં તો એસિડિક એસિડ ઉત્પન્ન થાય છે, તેનાથી જઠરની દિવાલ સામે રક્ષણ મેળવશે. શું કામ? જઠરની દિવાલને બળતરા થાય નહીં. પછી નાના આંતરડામાં આવે. નાના આંતરડામાં સૌથી મહત્વનો ભાગ કે ભાઈ ઉર્જા બને, ઉર્જા રસાંતરો દ્વારા ખોરાકનું પાચન થાય, રસાંતરો દ્વારા દરેકે દરેક રુધિરવાહિનીઓમાં લોહી સાથે એને ઉર્જા પહોંચાડવામાં જેથી આપણું શરીર કાર્ય કરતું રહે. અને એમાં પણ બે ભાગ, જો શાકાહારી હોય
તો એને સેલ્યુલોઝ નું પાચન કરવાનું આવે, શાકાહારી ખોરાક લેતા હોય સેલ્યુલોઝ નું પાચન કરવાનું આવે, એનું આધાર એવો મોટો હોય. પછી માંસાહારી એને તો ચરબી જ ખાવાની હોય, તો એમાં સેલ્યુલોઝ ના પાચન ની જરૂર નથી, એનું આધાર કેવું હશે, નાનું હશે, એની મદદથી વધુ કાર્ય કરશે, એટલું તમે સ્વાદુપિંડ. પછી તેલી પદાર્થ છે, તેલી પદાર્થ ના પાચન માટે અપાચન પદાર્થ જે આવશે એમાંથી પાણીનું શોષણ કરી લેશે, જેથી શરીરમાં પાણીની માત્રા જળવાઈ જાય છે. બરાબર, પાણીનું પ્રમાણ ઘટી જાય તો શરીરમાં પણ પાણીનું પ્રમાણ ઘટી જાય છે. અને છેલ્લે અપાચન પદાર્થ કેના દ્વારા નીકાળવામાં આવશે, મળદ્વાર દ્વારા તેને પાછું શરીરની બહાર કાઢવામાં આવે છે. આ આખે આખી આપણી રચના થઈ પાચન તંત્ર.